लीवर एक एवं अंग है कि ज्यां सुधी 80% खराब न थी जाए त्यां सुधी तमने कोई लक्षण नहीं आवे। नमस्कार, खबर शे .com पर थी राजेश शाह। दर्शक मित्र, आपणे घणी वक्त एवं जोयुं छे के सोनोग्राफी नी अंदर फेटी लीवरना किस्साओ आवे छे। तो आ फेटी लीवर शू छे एनी जानकारी मेळवा माटे आजे अमारी साथे आ सब्जेक्टना निष्णात छे। એમનું નામ છે ડૉક્ટર સૌમિન શાહ। ડૉક્ટર સૌમિન શાહની જો તમને ઓળખાણ આપું તો એમણે DNB ગેસ્ટ્રો એન્કોલોજીસ્ટ છે, તેમને 12 વર્ષનો અનુભવ છે, પેટ અને લીવરના એન્ડોસ્કોપી સ્પેશિયાલિસ્ટ છે અને ભારતમાં સૌથી નાની ઉંમરે એન્ડોસ્કોપિક પોએમ કરવાની સિદ્ધિ એમણે મેળવી છે। અને બીજું એમની સિદ્ધિની વાત કરીએ તો ગુજરાતમાં સૌ પ્રથમ EOS ગાઈડેડ डबल बायपास अने वजन उतारवा माटे एंडोस्कोपिक स्लिम गेस्ट्रोप्लास्टिक एमने करेलू छे। तो तमे एमनी आ जे डिग्री अने एमनी जे सीधी वात सांभळीने तमने ख्याल आवी जशे के आ सब्जेक्टमां तेओ केटला निष्णात छे। डॉक्टर સૌમિન, खबर छे .com मां तमारुं स्वागत छे। आपणे अत्यारे आ फेटी लीवरनो प्रॉब्लम घणो जोवा मळे छे, तो फेटी लीवर एटले शू? सामान्य रीते लीवरमां 5% ઓછી ચરબી હોય છે, પણ જ્યારે ચરબીનું પ્રમાણ વધી જાય ત્યારે સોનોગ્રાફીમાં લીવરનો દેખાવ થોડો બદલાઈ જતો હોય છે અને સોનોગ્રાફીમાં ફેટી લીવર જોવા મળે છે। હવે આ ચરબી જમા થવામાં જે વ્યક્તિ દારૂનું વ્યસન કરતું હોય એને પણ થઈ શકે અને જે વ્યક્તિ દારૂનું વ્યસન ના કરતું હોય એને પણ થઈ શકે। એટલે સોનોગ્રાફીમાં ફેટી લીવર એટલે લીવરની અંદર ચરબી જમા હોવી। ડૉક્ટર, આપણે સામાન્ય રીતે એવું સાંભળીએ છીએ કે જે વ્યસન કરતા હોય, તમે વાત પણ કરી કે જે વ્યસન કરતા હોય, દારૂ પીતા હોય, એ લોકોને આ ફેટી લીવરના પ્રોબ્લેમ થાય, પરંતુ જે લોકો આ વ્યસન નથી કરતા એને પણ આ પ્રોબ્લેમ થાય છે, તો એ લોકોને રિસ્ક હોય છે? જનરલી જે અત્યારે ફેટી લીવરનો પ્રોબ્લેમ છે એ જે વ્યસન નથી કરતા એમાં વધારે જોવા મળે છે। પર્ટિક્યુલરલી કે જે માણસોને ડાયાબિટીસ છે, જેમનું વજન વધારે છે, જેને બ્લડ પ્રેશરની બીમારી છે, કે જેના ઘરમાં જેમના ફાધર મધરને પણ ડાયાબિટીસ છે, એવા કેસમાં ખરાબ પ્રકારની ચરબી એમને વારસાગત મળેલી હોય છે અને એ ચરબી લીવરમાં જમા થઈ અને લીવરને નુકસાન કરી શકતું હોય છે। અને ઘણી વખત એનો સ્ટેજ વધતા, નુકસાન વધતા લીવર કમ્પ્લીટ ફેલ થઈ અને લીવર સિરોસિસ પણ થઈ જતું હોય છે, એટલે કે લીવરનું સદંતર ફેલ થઈ જવું, એવા કેસમાં પછી આપણે લીવર બદલાવવાનો પણ વારો આવતો હોય છે। ડૉક્ટર, આપણે ફેટી લીવરનો પ્રોબ્લેમ છે એ કેવી રીતના ખબર પડે, એના શું લક્ષણો હોય? કે વાત એવી છે કે આમાં 80% કેસમાં કોઈ લક્ષણો હોતા જ નથી। મોટાભાગના દર્દીઓ કોઈ બીજા કારણથી સોનોગ્રાફી કરાવતા હોય છે અને પછી એમાં ફેટી લીવર પકડાતું હોય છે। લીવર એક એવું અંગ છે કે જ્યાં સુધી 80% ખરાબ ન થઈ જાય ત્યાં સુધી તમને કોઈ લક્ષણ નહીં આવે। ક્યારેક તમને જમણા પડખામાં દુખાવો થવો હળવો, અથવા તો તમને થાક લાગવો જેવી હળવી, જે નોન સ્પેસિફિક કહેવાય એવા લક્ષણો જોવા મળે કે જેમાં તમને ડૉક્ટર પાસે બતાવવા જવાનું જરૂરી લાગે નહીં। પણ જ્યારે આ આગળ વધી જાય ત્યારે તમને કમરો થવો, પેટમાં પાણી ભરાવવું, પગમાં સોજા આવવા, એવા જે ફૂલ બ્લોન કહેવાય કે મહત્તમ લક્ષણો, કે જ્યારે લીવર એકદમ ડેમેજ થઈ ગયું છે ત્યારે આપણને ખબર પડતી હોય છે। એટલે મારે એવું જણાવવાનું કે જો ફેટી લીવર આવે તો એટલીસ્ટ તમારે બેઝલાઇન ચેક કરાવવાનું કે ભાઈ આ લીવરની અંદર જે ફેટ છે લીવરને નુકસાન આપે છે કે નથી આપતી। જો લીવરને નુકસાન ના આપતી હોય તો તમે નિશ્ચિંત થઈ શકો, જો નુકસાન આપતી હોય તો તેનું ત્યારે તમે કાળજીપૂર્વક પગલાં લો તો ભવિષ્યમાં આગળ વધતું અટકી શકે। ડૉક્ટર, મેડિકલ સાયન્સ આજે ઘણું બધું આગળ વધી ગયું છે અને ટેકનોલોજીનો પણ જબરજસ્ત ઉપયોગ થાય છે, તો આવા ફેટી લીવરના કેસની અંદર સારવાર હવે કેટલી સરળ બની છે? સાચું કહેવા જઈએ તો ફેટી લીવરમાં બે પ્રકાર હોય છે। એક પ્રકારમાં તો શું છે કે ખાલી લીવરમાં ફેટ જમા થાય પણ લીવરને કોઈ નુકસાન દેતી નથી, એવા લોકોને ખસી સારવારની જરૂર નથી હોતી, એવા લોકોએ બસ સમયાંતરે એમને લીવરનું ચેકઅપ કરાવવાનું હોય છે। પણ જે લોકોને લીવરને નુકસાન ચાલુ થઈ ગયું છે એવા માટે સૌથી બેસ્ટ રસ્તો એવો છે કે વજન ઉતારવું, તમારું જે પણ બોડીનું વજન હોય એના 10%, એટલે કે તમે 90 કિલોના હોય તો 9 કિલો વજન તમે ઉતારો તો યુઝ્યુઅલી એ સોજો એની મેળે વયો જતો હોય છે। એ પછી એક કે બે જે દવાઓ છે જરૂર પડે તો અમે આપતા હોઈએ છીએ। એટલે નિદાન અને સારવાર શક્ય છે, પણ સૌથી વધારે જરૂરી છે આમાં દર્દીની જાગૃતતા, કારણ કે આમાં કોઈ લક્ષણો નથી હોતા, એટલે દર્દીને અમારે વારેઘડીએ સમજાવવું પડતું હોય છે કે તમે આને ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો, પણ દર્દીને એવું લાગતું હોય કે અમે તો ફિટ છીએ એટલે અમારે કશું કરવાની જરૂર નથી, અને આ બેદરકારી અને ગંભીર પરિણામો તરફ દોરી જતી હોય છે। ડૉક્ટર, તમે વાત કરી કે ધ્યાન આપો, દર્દીઓ ધ્યાન આપો,
તો દર્દીઓ કઈ બાબતોનું ધ્યાન આપે એ પણ સમજાવવા વિનંતી કે મોસ્ટલી ફેટી લીવર માટે વ્યસન એટલે દારૂને વધારે કારણભૂત માનવામાં આવે છે, પરંતુ એ સિવાય પણ બીજી કઈ કાળજી રાખવી પડે? જો તમને ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલમાં રાખો, જો તમારું વજન વધારે હોય તો તમે ઘટાડો, તમે રોજે રોજ 30 મિનિટ કસરત કરો, બહારનું અથવા તો જંક ફૂડ ટાળો, અને એકવાર ફેટી લીવર છે ને તમારા લીવરને સોજો ઓલરેડી આવી ગયો છે તો તમારે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ એ, ઇન્ફ્લુએન્ઝા, ન્યુમોકોકલ આ બધી વેક્સિન મુકાવવી જોઈએ, કારણ કે આ બધી બીમારીઓથી તમે સસેપ્ટેબલ છો અને આ બધી બીમારીઓ તમારા લીવરને વધારે નુકસાન પહોંચાડી શકે. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર સૌમિન શાહ, એમની વાત તમે સાંભળી, એમને ડિટેલમાં અને સરળતાથી તમને સમજાવ્યું. ડૉક્ટર થેન્ક યુ વેરી મચ ખબર છે .com પર વાત કરવા.